જો કોઈ દીકરાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે પોતાનો બાપ જ અફેર ચલાવતો હોય અને દીકરાને ખબર પડે ત્યારે શું થાય અને એક મહિલા તેના સપના પૂરા કરવા કેટલું સહન કરવું પડે એવી કહાની બતાવતી મૂવી કચ્છ એક્સપ્રેસનું રિવ્યૂ લઈને આવી ગયા છીએ. અને હું છું સચિન ઠાકોર અને સ્વાગત છે તમારું અમારી જીજે મૂવી રિવ્યૂ પર. વાત કરીએ કચ્છ એક્સપ્રેસ મૂવીમાં કચ્છની મહિલાનું ભરતગૂંથણ, ચિત્રકલા અને દેખાડવામાં આવી છે, જેથી કચ્છની મહિલાઓનો ભરતગૂંથણનો ઉદ્યોગ વખણાય તો છે જ, પણ હવેથી તો તેની અલગ જ વાહવાહી થશે. આ બધું જ મનસી પારેખને સૌભાગી છે. આવી સ્ટોરી પર ફિલ્મ બનાવવા મનસી પારેખને સલામ કરું છું. ગુજરાતી કલ્ચર પર ફિલ્મ બનાવવા માટે આભાર મનસીબેન. ફિલ્મની વાત કરીએ તો મોઘી, જેનો કેરેક્ટર મનસી પારેખ પ્લે કરે છે, અને મોઘી એક કચ્છના ગામડાની રહેવાસી છે, જે ગામડાના લોકો જીવન જીવતા હોય છે એવું જીવતી હોય છે અને મહિલા સશક્તિકરણનો ભોગ બનતી હોય છે, અને તે તેમાંથી નીકળવા શું કરે છે તે જોવા તમારે મૂવી જોવી પડશે. આ એક એવી મૂવી નથી જે મહિલા સશક્તિકરણ પર બની. આના પહેલાં એલઆરઓ, રાખ જેવી ફિલ્મો આવી જ છે અને એ પણ કચ્છ ઉપર જ હતી. અને આ એક એવી વાર્તા સ્ટોરી કહી શકાય કે જે અત્યારની જનરેશન માટે બનાવી અને બતાવી અલગ વાત છે. આપણે જોતા આવ્યા છીએ કે એક મૂવી સાઉથ ઇન્ડસ્ટ્રી પોતાના કલ્ચરને બતાવે છે, તો આપણે કેમ નહીં? જો આવી જ રીતે આપણા કલ્ચર બતાવતી ફિલ્મ બનશે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આગળ આવશે. અને કચ્છ એક્સપ્રેસમાં ધર્મેન્દ્ર પોતાની ઓફિસમાં મમતા નામની છોકરી સાથે પ્રેમ કરતો હોય છે, અને જ્યારે ધર્મેન્દ્રની પત્ની મોઘીને આ વાતની ખબર પડશે ત્યારે શું થશે, અને મમતા એ તેની દીકરી અભિની એક્સ ગર્લફ્રેન્ડ છે, તો પછી શું થશે? અને આ ફિલ્મમાં સાસુની સારી કહાની બતાવી છે. અને આ મૂવી સોસાયટી જે રાત્રે શિશુટી નામે ઓળખીને મીટિંગ કરતી મહિલાઓ જોવા મળશે, જે રાતે સુખ દુઃખની વાતો કરતી હોય છે. અને આ મૂવીમાં એક્ટિંગની વાત કરીએ તો સૌથી વધારે માનસી અને રત્ના પાઠક સાની જોવા મળે છે. જ્યારે પણ રત્ના પાઠક સ્ક્રીન પર આવે છે ત્યારે થિયેટરમાં તાળીઓની ગુંજી ઉઠે છે, અને મ્યુઝિક ઉડેરે ગુલાલ જોરદાર છે, અને બીજા એક્ટરોએ પણ સારું કામ કર્યું છે. અને આ ફિલ્મને મારા તરફથી 5 માંથી 4 સ્ટાર આપીશ. અને આવા જ ગુજરાતીમાં મૂવી રિવ્યૂ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ દોસ્તો.